का पालन पूरे जीवन भर करना होता है। योग आयु रंग जाति संप्रदाय मत पंथ अमीरी गरीबी प्रांत सरहद के भेद सीमा के भेद इन सब से परे है। તો રાજકોટ ખાતે મહિલાઓએ પાણીમાં યોગ કર્યા. અનોખી રીતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. મહિલાઓનો એકવા યોગ દેખાયો તો મહત્વનું છે કે સતત ત્રીજા વર્ષે કોર્પોરેશનનું આયોજન કરવામાં આવ્યું. 5 સ્વિમિંગ પુલમાં 800 જેટલી મહિલાઓના યોગ જોવા મળ્યા. આજે યોગ દિવસ છે ત્યારે સતત ત્રીજા વર્ષે રાજકોટ કોર્પોરેશન દ્વારા આયોજન કરવામાં આવ્યું. 5 સ્વિમિંગ પુલ બનાવવામાં આવ્યા અને આમાં 800 જેટલી મહિલાઓએ યોગ કર્યા. તો હરીન માત્રાવાડિયા જોડાયા છે. હરીન, જણાવશો આજે 5મા યોગ દિવસે નિમિત્તે તમામ રાજકોટમાં સ્વિમિંગ પુલમાં 800 જેટલી મહિલાઓ યોગ કર્યા, શું માહિતી સામે આવી રહી છે, હાલ માહોલ કેવો છે? ચોક્કસ, પહેલાં હું આપના દ્રશ્યો બતાવવા માગીશ ને ખાસ કરીને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે અલગ અલગ જગ્યાઓ ઉપર યોગનું આયોજન કરવામાં આવ્યું છે અને ખાસ કરીને રાજકોટ શહેરના 5 જેટલા સ્વિમિંગ પુલ ખાતે આ યોગ છે તેનું આયોજન કરવામાં આવ્યું છે અને 800થી વધુ જે મહિલાઓ છે તેના દ્વારા અત્યારે યોગ કરવામાં આવી રહ્યા છે. આપણી સાથે પૂર્વ ડેપ્યુટી મેયર દર્શિતાબેન છે. બેન, શું કહેશો, કોર્પોરેશન દ્વારા આયોજન કરવામાં આવ્યું છે, ખાસ કરીને આજનો દિવસ કઈ રીતે ઉજવો છે? આજે 5મા વિશ્વ યોગ દિવસ નિમિત્તે સમગ્ર રાજકોટ મહાનગરપાલિકામાં ખૂબ ઉત્સાહભેર આ યોગ દિવસની ઉજવણી થઈ રહી છે. આપણા લોકલાડીલા વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબના માર્ગદર્શન નીચે સમગ્ર ગુજરાતમાં યોગ દિવસ ખૂબ ઉત્સાહભેર ઉજવાઈ રહ્યો છે. આજે અહીં રાજકોટમાં એક નવતર પ્રયોગ રીતે આજ ત્રીજા વર્ષે પણ એકવા યોગનું આયોજન કરવામાં આવ્યું છે અને આ વખતે ખૂબ મોટી સંખ્યામાં બહેનોએ ભાગ લીધો છે. એકવા યોગાનો મુખ્ય ઉદ્દેશ એટલા માટે છે કારણ કે પાણીની અંદર યોગ કરવાથી જે યોગ માટેનું જે તણાવ છે એ પાણીના વાઇબ્રેશનના માધ્યમથી દૂર થાય છે. તમને જે કોઈ દુખાવા શરીર જમીન ઉપર કરવાથી થતા હોય એ દુખાવા પાણીમાં તમે જ્યારે કરો છો ત્યારે એ દુખાવા ઘણા ઓછા થઈ જાય છે અને આથી દરેક ઉંમરની બહેનો એકવા યોગામાં પણ ભાગ લઈ શકે છે. એકવા યોગામાં જરા પણ એવું નથી હોતું કે તમને તરતા આવડતું હોય તો જ તમે ભાગ લઈ શકો. તમને સ્વિમિંગ ન આવડતું હોય તો પણ એકવા યોગાના માધ્યમથી તમે એમાં યોગા કરી શકો છો. આજે રેસકોર્સ સ્નાનાગર ખાતે એક 11 વર્ષની દીકરી રિંગ લઈને અંડર વોટર એકવા યોગા હમણાં કરવા જઈ રહી છે. કાલાવડ રોડ સ્વિમિંગ પુલ ખાતે દિવ્યાંગ બહેનો એ પણ એકવા યોગા કરી રહી છે. આમ પાણીના માધ્યમથી યોગને યોગમાં વધારે તણાવ દૂર થાય છે, વધારે તમારું શરીર હલકું બને છે અને તમારી સર્ક્યુલેશન સિસ્ટમ છે એ વધારે સારી રીતે થાય છે. એટલા માટે થઈને એકવા યોગા દિવસે ને દિવસે વધુ ને વધુ પ્રચલિત થતો જાય છે અને આજે રાજકોટ મહાનગરપાલિકા ખાતે 800થી પણ વધારે બહેનોએ એકવા યોગામાં ભાગ લીધો છે. આપને ફરીથી દ્રશ્યો બતાવવા માગીશ કે જે રીતે રાજકોટ મહાનગરપાલિકા ખાતે 800થી વધુ બહેનો દ્વારા આ પ્રમાણે યોગા કરવામાં આવ્યું છે. રાજકોટ શહેરમાં સતત ત્રીજા વર્ષે આ પ્રમાણેનું આયોજન થયું છે અને ખાસ કરીને અલગ અલગ 5 જેટલા સ્વિમિંગ પુલ આવેલા છે કોર્પોરેશનના, તેમાં આ તમામ જે બહેનો છે તેના દ્વારા આ યોગા છે તે કરવામાં આવી રહ્યા છે. બીજી તરફ જો વાત કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક જે આ જ પ્રમાણે કોર્પોરેશન આયોજન હતું, અલગ અલગ ખાનગી સંસ્થાઓ છે તેના દ્વારા પણ આ પ્રમાણે છે તે યોગાનું આયોજન કરવામાં આવ્યું હતું અને 800થી વધુ બહેનો છે તે આ પ્રમાણે યોગા કરી રહી છે. આપણી સાથે જમીનભાઈ ઠાકર છે, તેમની સાથે શું કહેશો, કોર્પોરેશન દ્વારા એક 3 વર્ષથી સતત એકવા યોગા કરવામાં આવી રહી છે, શું વિશેષતા છે અને શું આયોજન છે? 21મી જૂન માનનીય નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે આજે 5મું વર્ષ ચાલી રહ્યું છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સમગ્ર ભારતની અંદર પ્રથમ વખત છેલ્લા 3જા વર્ષથી અમે છેલ્લા 3 વર્ષથી એકવા યોગા કરી રહ્યા છીએ, જેમાં 900થી વધુ બહેનો દ્વારા પાણીમાં યોગા કરે છે. યોગા એ આપણી બહુ દિવ્ય સંસ્કૃતિ રહી છે અને એને પાણીની અંદર યોગા એ એક આપ સૌ જોઈ શકો છો. બહેનો, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટના બહેનોને કોસ્ચ્યુમ પણ આપવામાં આવ્યું છે અને લયબદ્ધ રીતે 45 મિનિટ સુધી આ યોગા અને અલગ અલગ પ્રકારના યોગાઓ હોય છે એના પ્રકારો અને એક ડિફરન્ટ ટાઈપનું એક આયોજન રાજકોટ કોર્પોરેશન દ્વારા કરી રહ્યા છીએ અમે. 45 મિનિટ સુધી સતત યોગા કરવામાં આવે છે અને અલગ પ્રકારનું કોર્પોરેશન દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે અને ખાસ કરીને વાત કરવામાં આવે તો સતત 800થી વધુ જે બહેનો છે 45 મિનિટ સુધી આ પ્રમાણે યોગા કરશે અને રાજકોટમાં 5 જગ્યાઓ પર આ પ્રમાણે છે તે સતત આયોજન કરવામાં આવી રહ્યું છે. જી જી બિલકુલ, હરીન આભાર આપનો વિસ્તારથી જાણકારી બદલ.
તો આજે વિશ્વ યોગ દિવસ છે ત્યારે યોગના રાજ્યમાં અને દેશમાં અનેક રંગ જોવા મળ્યા છે. તમામ નેતાઓ દ્વારા પણ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી. તો પાંચમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસે વડાપ્રધાન મોદીએ દેશ અને દુનિયાના લોકોને શુભેચ્છા પણ પાઠવી હતી. તો ગુજરાતની વાત કરવામાં આવે તો અમદાવાદ ખાતે સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે સીએમ વિજય રૂપાણી ઉપસ્થિત રહ્યા, સાથે જ મેયર બીજલબેન પણ ઉપસ્થિત જોવા મળ્યા. તો વડોદરામાં રાજેન્દ્ર ત્રિવેદી પણ ઉપસ્થિત જોવા મળ્યા. રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં જયેશ રાદડિયા ઉપસ્થિત રહ્યા અને યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી. તો પ્રદીપસિંહ જાડેજા પણ ઉપસ્થિત રહ્યા ગાંધીનગર ખાતે અને યોગ દિવસની ઉજવણી કરી. મહત્વનું છે કે પાંચમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસે વડાપ્રધાન મોદીએ દેશ અને દુનિયાના લોકોને શુભેચ્છા પાઠવી હતી. તો અહીં પ્રભાત તારા મેદાનમાં તેમણે રાંચી ખાતે યોગ કર્યા અને અનુશાસન કર્યા, સમર્પણ કર્યું. મહત્વનું છે કે જીવનભર લોકોએ યોગ કરવું જોઈએ તેવું નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું. નરેન્દ્ર મોદીએ યોગને ખૂબ જ મહત્વ આપ્યું છે અને એટલા માટે જ નરેન્દ્ર મોદી દ્વારા એક મીટમાં યોગ દિવસ ઉજવાય તેવી ઘોષણા કરી હતી અને તેને મંજૂરી પણ મળી અને 21 જૂન એટલે કે આજનો દિવસ યોગ દિવસ તરીકે મનાવવામાં આવી રહ્યો છે. ત્યારે રાજ્ય સહિત દેશ વિદેશમાં પણ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી. પેર કો મોટે હુએ પંજે કો બાઈ ઘૂટને કે પાસ રખી. તો પાણીમાં પણ અનોખી રીતે રાજકોટ ખાતે મહિલાઓ દ્વારા એકવા યોગ કરવામાં આવી રહ્યા છે. તો અનેક દ્રશ્યો અમે આપની સમક્ષ રાખી રહ્યા છીએ. રણમાં ક્યાંક યોગ કરવામાં આવી રહ્યા છે, ચોપાટી પર પણ યોગના દ્રશ્યો અમે આપની સમક્ષ રાખી રહ્યા છીએ. તો તમામ દિગ્ગજ નેતાઓ દ્વારા પણ યોગની ઉજવણી કરવામાં આવી. આ યોગ દિવસની ઉજવણી આજે પાંચમા વર્ષે પણ કરવામાં આવી રહી છે. વિશ્વ યોગ દિવસે યોગના રાજ્ય અને દેશમાં યોગના અનેક રંગો જોવા મળ્યા. રાજકોટ અને સુરતમાં લોકોએ પાણીમાં યોગ સાધના કરી હતી. તો રાજસ્થાનમાં જેસલમેરમાં મોટી સંખ્યામાં લોકોએ રણમાં યોગ કર્યા હતા. પોરબંદરની ચોપાટી પર પ્રવાસન અને મહોત્સવ મત્સ્ય ઉદ્યોગ પ્રધાન જવાહર ચાવડા સહિત હજારોની સંખ્યામાં શહેરીજનોએ યોગ કર્યા હતા, યોગ દિવસની ઉજવણી કરી. તો અમદાવાદમાં સરદાર પટેલ સ્ટેડિયમમાં એક બાળકે એરિયર યોગ રજૂ કર્યું હતું. દોરડા પર લટકીને અને બેલેન્સ જાળવીને આ બાળકે અદ્ભુત રીતે વિવિધ યોગના પ્રદર્શન બતાવ્યા હતા. આ તરફ અમદાવાદમાં બાળકીઓના એક ગ્રુપે એક જ સરખા વસ્ત્રો ધારણ કરીને કરતબ પણ બતાવ્યા હતા, કરતબ યોગ પણ રજૂ કર્યા હતા. તો 50થી પણ વધુ બાળકોએ સરદાર પટેલ સ્ટેડિયમમાં સ્કેટિંગ યોગ કર્યા હતા. સ્કેટિંગ યોગ કરતા બેલેન્સ જાળવીને યોગ પ્રદર્શન કર્યા. વર્ષોથી પ્રેક્ટિસ બાદ બાળકોએ રજૂ કરેલા અદ્ભુત સ્કેટિંગ યોગાથી લોકો મંત્રમુગ્ધ બન્યા હતા. તો પાણીમાં રાજકોટ ખાતે મહિલાઓ દ્વારા એકવા યોગ કરવામાં આવ્યા. તો રાજસ્થાનના જેસલમેરમાં રણમાં યોગ કરીને યોગ પ્રદર્શન કરવામાં આવ્યું, યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. તો આ તરફ ચોપાટી પર પણ યોગ કરવામાં આવ્યા પોરબંદર ખાતે. તો અમદાવાદમાં સરદાર પટેલ સ્ટેડિયમમાં એક બાળકે એરિયર યોગ રજૂ કર્યું. આપ જે રીતે દ્રશ્યમાં જોઈ શકો છો, આ બાળક યોગ રજૂ કરી રહ્યો છે. દોરડા પર લટકીને અને બેલેન્સ રાખીને આ બાળકે અદ્ભુત રીતે વિવિધ યોગનું પ્રદર્શન કર્યું. આજે પાંચમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે ત્યારે અવનવી રીતે યોગ રજૂ કરતા હોય છે. ત્યારે આ બાળક આપ જોઈ શકો છો દોરડા પર કેવી રીતે બેલેન્સ જાળવી રહ્યો છે. આ બાળક અદ્ભુત રીતે દોરડા પર એરિયર યોગ રજૂ કરી રહ્યો છે, આ પ્રદર્શન રજૂ કરી રહ્યો છે. ત્યારે લોકો આ જોઈને મંત્રમુગ્ધ બન્યા હતા. દોરડા પર લટકીને વિવિધ યોગનું પ્રદર્શન આ બાળકે રજૂ કર્યું. અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતેના આ દ્રશ્યો છે. આ બાળક અદ્ભુત રીતે યોગ રજૂ કરી રહ્યો છે. એક દોરડા પર લટકાઈને આ બાળક એરિયર યોગ રજૂ કરી રહ્યો છે. તો આ તરફ અમે આપને જે દ્રશ્યો બતાવી રહ્યા છીએ અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમના આ દ્રશ્યો છે. બાળકીઓના એક ગ્રુપે એક જ સરખા વસ્ત્રો ધારણ કરીને કરતબ યોગ રજૂ કર્યા. અલગ અલગ યોગ સાથે આ બાળકીઓએ કરતબ દર્શાવ્યા હતા. આપ જોઈ શકો છો આ બાળકીઓનું ગ્રુપ છે, એક જ સરખા વસ્ત્રો ધારણ કરીને સજ્જ બની છે. ત્યારે આ તમામ બાળકીઓ એક જ સરખા વસ્ત્રો ધારણ કરીને અલગ અલગ યોગ સાથે કરતબ દર્શાવી રહી છે અને આ જોઈને લોકો પણ મંત્રમુગ્ધ બન્યા છે. તો બાળકીઓના ગ્રુપે આ કરતબ બતાવ્યા છે. સરદાર પટેલ સ્ટેડિયમ ખાતેના આ દ્રશ્યો છે. આજે સવારથી જ
તમામ લોકો યોગ દિવસની ઉજવણી કરી રહ્યા છે ત્યારે આ બાળકીઓનું ગ્રુપ પણ લોકોને મંત્રમુગ્ધ બનાવતું નજરે પડ્યું. પચાસથી પણ વધુ બાળકોએ સરદાર પટેલ સ્ટેડિયમમાં સ્કેટિંગ યોગ કર્યા હતા. નજરે જોતા આપણને અશક્ય લાગે તેવા યોગની પ્રેક્ટિસ આ બાળકો વર્ષોથી કરતા આવ્યા છે. બેલેન્સ રાખીને આજે અનોખી રીતે બાળકોએ પોતાનો વર્ષોનો અનુભવ યોગ દિવસે સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે રજૂ કર્યો હતો અને આ જોઈને તમામ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. આટલું બેલેન્સ કોઈ કેવી રીતે જાળવી શકે? વર્ષોથી આ બાળકો મહેનત કરે છે, વર્ષોથી આની પ્રેક્ટિસ કરે છે, ત્યારે 50થી પણ વધુ બાળકો અહીં પહોંચ્યા હતા અને સ્કેટિંગ યોગ રજૂ કરવામાં આવ્યો. આપણે પહેલી વાર પહેરીએ ત્યારે પહેલા પ્રેક્ટિસ કરવાની, ઉભા રહેવાની, પછી ધીરે ધીરે આવડી જાય ને પછી સ્કેટિંગ કરવાનું. કયા કયા યોગા તું શીખી છે સ્કેટિંગ ઉપર? પશ્ચિમોત્તાસન, ચાસાસન, ઉષ્ટ્રાસન, ઉષ્ટ્રાસન, સૂર્ય નમસ્કાર અને બીજા પદ્માસન. તું કેટલા વર્ષની હતી ત્યારથી તે સ્કેટિંગ ઉપર યોગા કરવાનું શરૂ કર્યું? હું 4.5 યર્સની હતી ત્યારથી. અને અત્યારે કયા